આપનું ભવિષ્ય શું? આ સવાલનો જવાબ તો કદાચ ખુદ ઈશુદાન ગઢવી પણ નહીં જાણતા હોય, પણ સ્થિતિ જોતા લાગે છે તો ધૂંધળી. ખેર આ રાજનીતિ છે. ધૂંધળું દેખાતું ભવિષ્ય ક્યારે અને કેમ ચમકી જાય તેનો અંદાજ ન લગાવી શકાય. જેમ ઘણા નેતાઓનું પાર્ટી બદલીને ચમકી નથી જતા, તમને એમ થતું હોય કે ભાઈનું કરિયર ખતમ, ત્યાં એક ઠેકડો મારે, ખેસ બદલે અને સીધા મંત્રી. આમ આદમી પાર્ટીમાંથી પણ આવા કેટલાક નેતાઓ છે જેણે ટોપી કાઢી ખેસ પહેર્યો અને કિસ્મત ચમકી ગઈ. પણ આમાં જવાવાળા કરતા જવા દેવાવાળાનો પણ વાંક છે. એટલે આમ આદમી પાર્ટીનો કેટલા નેતાઓ ગયા ભાઈ, પેન પેપર લઈને બેસો તો પણ ન ગણી શકાય. વિધાનસભા ચૂંટણીમાં તમને ગુજરાતના 13% મતદારોએ મત આપ્યા, 5 બેઠકો અપાવી. અરે સુરતમાં કોર્પોરેશનની 27 બેઠકો પણ અપાવી. પણ પછી શું? નેતાઓ થઈ ગયા મિસ્ટર ઇન્ડિયા. શીર્ષ નેતાઓના તો ઠેકાણા નથી અને ગણેલા ચહેરા ટોપી ઉતારી ખેસ પહેરી ચાલતી પકડી. બાકીના કહેવાતા શીર્ષ નેતાઓ સોશિયલ મીડિયામાં લાઈવ કરી લાઈક મેળવે છે. અમથા તો સત્તા પર રહેલી સરકાર પર જોરશોરથી આરોપ લગાવતા હતા કે ફલાણું આંદોલન ચાલે છે, પૂછડું આંદોલન ચાલે છે. મોટા ભાઈ આંદોલન ચાલે છે તો તમારા નેતાઓ ક્યાં છે? ના વિરોધમાં ના આંદોલનમાં ક્યાંય કોઈને ભાળ મળી હોય તો કહો અમને. જે વધ્યા છે તે દેખાતા નથી. ગોપાલ ઇટાલિયા, ધાર્મિક માલવિયા, પ્રવીણ રામ આ બધા આંદોલનકારી હતા અને હવે નેતા થયા બાદ ઘરે બેઠા બેઠા મજા કરે છે. યુવરાજસિંહ એક્ટિવ છે પણ ક્યારે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ કામ કરતા દેખાયા નથી. મને તો એ ખબર નથી પડતી કે તમે આંદોલનકારીમાંથી નેતા થયા છો કે નહીં, કે પછી ગામને ગોળી પીવડાવી. ભાઈ અમે તો એટલા માટે કહીએ છીએ કારણ કે તમે ચર્ચામાં રહેશો તો જનતાનો તમારા પરનો વિશ્વાસ કાયમ રહેશે, જનતાના થોડા ઘણા કામ થશે, બાકી તમને કંઈ કશું કહેવાય સાહેબ? જે સૌથી પહેલા મેં સવાલ કર્યો એ જ સવાલ, ભવિષ્ય શું? ભાઈ મને તો એવું લાગે છે કે જો આવું ને આવું રહ્યું તો ભવિષ્ય બહુ અઘરું છે. જો કે એક પત્રકાર તરીકે અમે તો ઈચ્છીએ કે જનતા જેના પર વિશ્વાસ મૂકે તે નેતાઓ જનતાના કામ કરે. રાજનીતિ એક તરફ છે અને જનતાની સુખાકારી અને જનતાના કામ એક તરફ છે. પણ સુખાકારી ત્યારે થશે ને જ્યારે જનતા વચ્ચે દેખાશો, જનતા માટે દેખાશો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.